એટલે અમારો સૌરાષ્ટ્રની ધરતીનું જૂનાગઢની પાસે મેંદરડા મેંદરડાની પાસે નાગડી કરી અને ગામ અને નાગડી ગામમાં જેમ 14 વર્ષની ચારણ કન્યા સિંહને ભગાડે એમ 70 વર્ષની એક પટેલની દીકરી પરણીને આવી અને હજી 15 દી થયેલા 17 જ વર્ષની ઉંમર એ વખતે થોડા નાના હોય લગ્ન થઈ જતા અને ગીગા મહિયા નામનો બારવટીઓ જેનામાં 12 પ્રકારના વટ હોય એને બારવટીયા કહેવાય કોઈ બેન દીકરીને સ્પર્શ ન કરે બેન દીકરીની આંખમાં આંખી નાખીને વાત ન કરે એવા એનો એ નિયમ હોય વાત કરવા ખાતર સામું જોઈને બેન કેમ છો આ તે એનો વાંધો નહીં પણ આંખમાં આંખી નાખીને વાત ન કરે સ્પર્શ ન કરે ગરીબને લૂંટે નહીં વ્યાજ ખાતા હોય બહુ એને લૂંટીને ગરીબોમાં ધન બાટી દે આવા 12 પ્રકારના વટ એને બારવટીયા કહેવાય એવો બારવટીયો ગીગો મહિયો અને એ બારવટીયાનું બારવટું ચાલે ગીર આખીમાં ઉનેથી જૂના સુધી અને એમાં ગોધમા ડુંગરમાં એ બારવટીએ આવીને રોકાણા પડાવ નાખેલો જે વિસ્તારમાં બારવટીયા આવીને રોકાઈ જાય ત્યાં પછી ખેડુ વાડીએ હોય ઘેરે ન જાય ઘેરે હોય વાડીએ ન જાય કામકાજ કરવા કોઈ જાય નહીં બારવટીયાનો એટલો ડર એટલી બીક ઈ નાગડી ગામમાં પરણીને આવેલી પટેલની 70 વર્ષની દીકરી કણબી પટેલની હારે પરણીને આવી નાગડી ગામમાં ઈના લગ્નને 15 દી થયેલા એનો પતિ પટેલ 3 દીથી જુવાન વાડીએ છે ઘેરે નથી આવ્યો બારવટીયાની બીકે એટલે દીકરી હાંજે હુવાટાણે વિચાર કરે છે કે હું પરણ્યાને 15 દી થયા છે મારે હું પરણીને આવી છું મારો પતિ 3 દીથા ભૂખો વાડીએ છે અને હું ભાત લઈને ન જાઉં હું રોટલા ખાવને ઈ ન્યા ભૂખો રહીએ આજ હવારે વહેલું ઉઠીને જાવું છે ભલે બારવટીયા મને મારી નાખે મિત્રો દીકરી હવારમાં વહેલી ઉઠી ગાયું ભેહું દોય સાણ વાહિદા કરી જે કાંઈ કામ કરવાનું હોય કરી બાજરાના પડીંભા જેવા રોટલા ઘડી નાખ્યા ભાતના રોટલા કર્યા દેગડી શાહીની ભરી માખણનો પીંડો નાખ્યો અડદની દાળ પાપડ અથાણા એવું સરસ મજાનું ભાત તૈયાર કરી હુંડલો તૈયાર કરી અને નક્કી કર્યું કે આજ ભાત લઈને જાવું છે બારવટીયા જે કરે અને હાલતી થઈ બરોબર તૈયાર થઈને ભાત લઈને ઓસરીની પાળ ઉતરવા જાય ત્યાં સાસુની નજર પડી ગઈ સાસુમાની રાડ ફાટી ગઈ મરી ગઈ ક્યાં જાશો કે તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું વાડીએ અરે રે 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 ગાંડી તને કાંઈ ખબર પડે અકલ વકલ જેવું છે કે નહીં કે કા ઓલો ગીગો મયો બારવટું લઈને ગોજમાં ડુંગરમાં પીડ્યો છે બારવટીયા એ મારી નાખે કાળજાળ બારવટીયા અને તારે ભાત લઈને જવાય ને આ હુંડો એક ઘરેણા ફેરીને હાલતી થઈ ગઈ જરી બુદ્ધિ જેવું છે કે નહીં કાંઈ પાછી વાળ પાછી વાળ મિત્રો ત્યારે એને એમ થયું દીકરીને વહુને કે મારી હાહુ ઝઘડા કરે અને ધરાર જાવું એ બહુ સારું નહીં એમ આમે અહીં માતાઓ બહેનો બેઠા એટલે કહી દઉં હાહુની છે ને ડિમાન્ડ બહુ હોય વહુ ભણેલી હોવી જોઈએ ગણેલી હોવી જોઈએ હોશિયાર હોવી જોઈએ ડાય હોવી જોઈએ કૈયાગરી હોવી જોઈએ રસોઈ આવડે એવી હોવી જોઈએ આમ હોવી જોઈએ આમ હોવી જોઈએ એટલી બધી ડિમાન્ડ સાસુની વહુની કોઈ ડિમાન્ડ નહીં એક જ ડિમાન્ડ સાસુ ન હોવી જોઈએ એને મુદો ખાલી ન હોવો જોઈએ એમ હમણાં હા હમણાં એક ડોહીમાં એ મને કીધું મને કે મારે ભગવાન ભેળો થાય તે એક ઠપકો દેવો છે અમારા ઉપર આવું શું કામ કર્યું મેં કીધું શું પણ એમ ભગવાન થોડો એમ ભેળો થાય એટલે શું એમ મને કે અમારી ફરિયાદ એ છે કે અમે પરણીને આવ્યું તે દી સાસુનો જમાનો હતો અને અમને બહુ દુઃખી કર્યું કે અમને એમ થયું કે અમારી વહુ આવે તે વાત અમારી વહુ આવી કે વહુનો જમાનો આવી ગયો અમારે થાવ મનની મનમાં રહી ગઈ કે આવું થયું છે એટલે એવી સાસુ એની નજર પડી પાછી વળ પાછી વળ પાછી વળ હુંડો એક ઘરણા પહેરીને હાલતી થઈ છો વાળ પાછી બારવટીઓ મારી નાખશે વહુને એમ થયું વળી જવાય સાસુ હામો ઝઘડો ન કરાય વળવા જાય ને તાય એક શબ્દ બોલી ગઈ સાસુ શું બોલી તારો બાપ ગીગો મયો લૂંટી રહે ખબર પડે કે નહીં પાછી વાળ બોલો તારો બાપ ગીગો મયો લૂંટી લે મિત્રો આ દેશની દીકરીને તકલીફ આપો મારો દુઃખ આપો સહન કરી લે પણ એના બાપ હામી વાત આવે ત્યારે એ સિંહણ બની જતી હોય છે ત્યારે કોઈ દી સહન ન કરી શકે બાપ હામી વાત આવી તારો બાપ ગીગો મયો લૂંટી લે ભાતનો હુંડલો ઓસરીની પાળે મૂકી ઓરડામાં જઈ પેટારો ખોલી જે પિયર તરફના ઘરેણા પહેર્યા તા એ પહેરે રાખ્યા સાસરિયા તરફના ડબલ ઘરેણા પહેર્યા અને માથે ભાત લઈને વહી ગઈ સાસુ રાયડું નાખતી રહી એ મરી ગઈ ને એ ગાંડી ને એ પૂરું કરી નાખ્યું હુડ કાઢ્યું મારા ઘરનો હમણાં બારવટીયા મારી નાખશે ઘરેણા બધા લૂંટી લેશે રાયડું નાખતી રહી સાસુ વહી ગઈ હવા હો વરા પેલા આ બનેલી સત્ય ઘટના છે સૌરાષ્ટ્રની ધરતીમાં મિત્રો
હાલતી થઈ ગામનું પાદરામ પૂરું થાય. બારવટિયા ધ્યાન રાખીને ઝાડ ઉપર બેઠો એનો માણસ સાડી કોઈ કહેવાય, એની નજર પડે ને ઈશારત થાય એટલે કોઈથી ક્યાંય શકલું ન ફરકી શકે. દીકરી એકલી વગડામાં જાતી હતી, ચાર બંદૂકધારી બારવટિયા આવીને ઉભા રહી આમ હામા, આમ બંદૂક રાખ્યો, બેન ભાતનો હુંડલો હેઠે મૂકી દે, બધા જ ઘરેણા પહેર્યા છે એ કાઢીને હેઠા મૂકી દે અને પાછી વહી જા. ખબર નથી પડતી અમારો ધાક નહીં, અમારી બીક નહીં, અમે અહીંયા બારવટું કરી છી, અમારે નવાબ ઉપર ધાક જમાવવાનો હોય તો જ નવાબ અમારા હામે થાકે, અમને અમારી જે કઈ મૂડી છે એ નવાબે આંચકી લીધી છે, અને તમે અત્યારે ખેડૂ આવી રીતે ભાત લઈને જાઓ તમે તો ક્યાંથી બોલો અને ધાક પડે, મારી જ નાખી આ તો દયા આવે છે એટલે ઘરેણા કાઢીને મૂકી દે અને ભાત મૂકી દે. એટલે દીકરી કહે છે, 70 વર્ષની પટેલની દીકરીઓ વગડામાં એકલી, તમે કોણ છો? અમે ગીગા મહિયાના માણસો છે, ગીગા બાપુ છે ને બારવટિયા એના માણસો છે, ગીગા મહિયાના. ગીગા મહિયા ક્યાં છે? તો કે ડુંગરમાં છે. એ કે ભાત આપી દઉં પણ મને ન્યા લઈ જાઓ, મારે એને જોવા છે તો ભાત આપું. ઓલા બારવટિયા કે તને ખબર પડે કે નહીં બેન, કઈ અમે કઈ વેપારી છે, સોદો કરીએ, અમે તને અહીંયા લઈ જાય તું અમને ઘરેણા, અમારે અમારે માણસ મારું મચ્છર મારું બધું હરખું, બંદૂકનો ઘોડો દબાવશું, ખોપરું ફાટી નાખશે, શરીર વીંધી નાખશું, આપી દે ભાત ઘરેણા કાઢી દે. બહુ કરવા મીડા, એક બંદૂકનો ઘોડો દબાવીશું તો મરી જાય ને, આટલી વાર લાગશે ને, આટલી વાર લાગશે ને, અમારે બારવટિયાને નિયમ હોય બેન દીકરીને સ્પર્શ ન કરાય, અડાય નહીં, ઘરેણા કાઢ ન કર, મારું બંદૂક મારું બંદૂક. બહુ કરવા મીડા ત્યારે આજથી હવા હો વર્ષ પહેલા વગડામાં પટેલની 70 વર્ષની દીકરી એટલું બોલી હતી. સાંભળી લેજો મિત્રો, કે ક્યારના ઊંચા થઈ તીને પોરા કરો છો, કે મારી નાખું હાથમાં બંદૂક લઈને ચાર જણા મારી નાખું તો સાંભળી લ્યો, તમે બારવટિયા છો, હું એક પટેલની દીકરી છું, મારી દો છાતીમાં બંદૂક, બાકી ભાત નથી દેવું, ઘરેણા નથી દેવા, તમારાથી થાય કરી લ્યો, લ્યો હું આ બોલું છું. ઓલા બારવટિયા હલી ગયા, કે આ દીકરી બીવે નહીં કા, આને ડર કા નહીં, બેન અમે વાત નથી કરતા, મારી નાખશું, મારી જ નાખો, નકર ગીગા બાપુ પાસે લઈ જાઓ મને. આંખથી વાત કરી લીધી બારવટિયા હમહામી, કે આ દીકરીને લઈ જવી જોઈએ, નકર માનશે નહીં, હાલો લઈ જઈ. પછી શું કીધું એને ખબર? બેન આવું ને ગીગા બાપુ પાસે, ડુંગરમાં આવું છે જંગલમાં, હાલ ગીગા બાપુ તો તને માથામાં બંદૂક મારશે, તારાથી ભાત લઈને નીકળાય જ કેમ? તો કે ભલે મારે, હાલો. મિત્રો ઈ નાગડી ગામના સીમાડામાંથી દીકરી હાલતી થઈ કોક દી મેંદરડા સાસણ જાતા હો, ગોધમો ડુંગર આજ પણ જોજો તમને દેખાય રોડેથી છેટો, આજ ઈ જંગલ ની આ એવું છે, તે દી કેવું હોય છે? હવા હોવર પેલા ઈ જંગલમાં એકલી પટેલની દીકરી હાલી જાય છે, બંદૂકધારી જુવાન જોત ચાર બારવટિયા બે બાજુ હાલ્યા જાય છે, ખુખાર બારવટિયા હો, ઈ કે રોગ બોગ વાળા નહીં, જડબા ચીરી નાખે હાવજ ના આવ્યા બારવટિયા હાથમાં બંદૂકો, મારે આ બેઠેલા બધાને કેવું છે ઈ. તેથી ખુખાર બારવટિયાની વચ્ચે 70 વર્ષની પરી જેવી રૂપરૂપના આભરણ જેવી દીકરી એકલી આલી જતી હતી, તેથી એની આબરૂની અને બીક નહોતી બારવટિયા વચ્ચે, નકર એના ઉપર કોઈ કલમ ન લાગ્યો, એને કોઈ કાયદો ન લાગે બારવટિયાને, કાંઈ પણ કરે નવાબે જ રૂજતો હતો એનાથી, છતાંય એ જુવાન જોત બારવટિયા વચ્ચે 70 વર્ષની દીકરીની આબરૂ સલામત હતી. તેથી આજે સોસાયટીઓમાં સલામત નથી ને, એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે તમારી પાસે કામેશ્વર મહાદેવના સાનિધ્યમાં, એટલે આ વાતો કરવી પડે છે. હાલતી થઈ દીકરી, હારે ઓલા બારવટિયા આવ્યા ગોધમાં ડુંગરમાં જંગલમાં, ગીગા મૈયાની નજર પડી, આમ બંદૂક લાંબી કર્યો, ખબરદાર ઉભા રહ્યો ચારે મારી નાખું, બેન દીકરીને આ કેમ લઈ આવાય? કે બાપુ અમે નથી લઈ આવ્યા, બેન ધરાર આવી છે. એવું છે કે બેન તું ધરાર આવી કે લઈ આવ્યા તને આ? ના બાપુ ધરાર આવી. શું કામ આવી? કે તમને જોવા હતા, અમે જોયા જેવા ન હોય, અમે કાળ કહેવાય, અમારે માણે અમારું એ કાંઈ નહીં, તો અમારી ધાક કેમ નવાબ ઉપર પડે? એનો રાજા છે એના ઉપર, એને અમારું બધું આંચકી લીધું છે, કોઈથી ક્યાંય ખેડૂ નીકળાય નહીં. બેન બધાએ ઘરેણા મૂકી દે હેઠા, ભાતનો હુંડલો મૂકી દે અને વહી જા, એટલે બીજી વાર કોઈ આવે નહીં, આવા અખતરા તમે ન કરો, કાઢી દે ઘરેણા અને વહી જા ઘરે. મિત્રો તેથી વગડામાં બારવટિયાની વચ્ચે ઉભેલી ચિત્ર કોકદીક વિચારજો, પટેલની દીકરી એમ કહે છે, બાપુ ઘરેણાય આપી દઉં, ભાતનો હુંડલોય મૂકી દઉં, તમે ખાઈ લેજો, પણ હવે ઘરે જવાય એવું નથી. હે? કે હવે ઘરે જવાય એવું નથી. કેમ ઘરે જવાય એવું નથી?
કે મારી કાળમુખી સાસુ બોલી હતી ને વેણ હાચા પીડ્યા બાપુ, હે કે મારી કાળમુખી હાહુ બોલી હતી ને એના વેણ બાપુ હાચા પીડ્યા, કે તારી હાહુ બોલી એ મારે સાંભળવાનું કે સાંભળવું પડશે. જોજો બારવટિયા અમે એક દીકરી વાત કરે છે, કઈ યુનિવર્સિટીમાં ભણીએ છીએ, અત્યારે બાથરૂમમાં કે રહોડામ ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી છે ને આવું. તા મમ્મી એ પાછી આવીને શું કે ખબર, અરે 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 મોટી છે, મગરની અણહાર આવે છે. હવે મગરની અણહાર આવે તો ગરોળી હોય કે નહીં? હા એટલે ઈ વાત છે. આ હા મગરની ઈ કે મગરની અણહાર આવે છે, અને ઈ દીકરીઓ બીજે દી માયકમાં આવીને પાછી ભાષણ કરે. આમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે, ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ન થાય ઉદ્ધાર. ભલીઓ વીણના ભલા કોઈ દી નાગડા નર નો દીપજે. ઈ દીકરી એકલી ઊભીને એમ કહે છે કે બાપુ હવે ઘરે જવાય એવું નથી, કેમ કે હું આવતી વાડીએ નહોતી જાતી, પણ તમારી બીકે મારો ધણી ત્રણ દીથા વાડીએ એકલો ભૂખ્યો છે. મારે લગ્નને 15 દી થયા, કણબી પટેલની દીકરી છું, મારો પતિ ભૂખ્યો હોય ને મારે કેમ ઘરે ખવાય? આજે એમ થયું ભલે બારવટિયા મારી નાખે, ભાત લઈને જવું છે. નીકળી નીકળતી તી મારી હાહુ બોલી પાછી વળ, મને એમ થયું પાછી વળી જાઉં, નથી જાઉં, ઝઘડા ન કરાય. તા મારી હાહુ એક શબ્દ બોલી ગઈ. શું બોલી ગઈ? ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે હું કીધું? જોજો બારવટિયા હામી વાત કરે દીકરી વગડામાં. બેટા તે હું કીધું? બાપુ એને એમ કીધું ને મારી સાસુએ, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે એટલે પિયરના ઘરેણા પહેર્યા તઈ પહેરે રાખ્યા, હાહરિયા તરફના ડબલ ઘરેણા પહેરીને આવીશું, અને મારા હાહુને કહીને આવી કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલે ડબલ ઘરેણા પહેરીને આવીશું, હવે તમારે જે કરવું હોય કરો. મિત્રો રોમાંચ થાય છે મને આજ હવા હવારા પછીની આ વાત કરું તોય, તમને એની પહેલાની વાત કરું તોય. સાહેબ દરબારના જાટકેથી ઊભો વાતરી નાખો તોય આંખનો ખૂણો ભીનો ન થાય એવો બારવટિયા હો ગીગો મહ્યો, એના હાથમાંથી બંદૂક પડી ગઈ, ધ્રુજવા મંડાણો. સાહેબ આ દેશની દીકરીઓની આ તાકાત છે. અને બારવટિયો એટલું બોલ્યો, મારી બે મારી દીકરી તે મને બાપ કીધો, બાપ દીકરીને ન લૂંટે. બેટા તારી વાત સાચી છે, પણ બેટા તને તો ન લૂંટે, હાલે હટાણે આટલા કાવડિયા છે મારી પાસે કાપડાના આપું છું, તારી હાહુને કહી દેજે ગીગો મહ્યો દીકરીને તો ન લૂંટે બાપ, પણ તારા નાગણી ગામના હામી જાડવા હામી લૂંટવાની દ્રષ્ટિથી કોઈ દી નજર કરું ને તો રાજપૂતના પેટનો નહીં આ પ્રતિજ્ઞા લઉં છું તારા હામી બેટા. હતર હતર વર્ષની દીકરીઓ આ કરી હગે. આજે 30 સેકન્ડની રીલ બનાવવામાં અંગ પ્રદર્શન કરીને ઉલાળા મારે એ દીકરીઓને મારે કેવું છે? તમારી તાકાત કાંઈક બીજી છે, તમને તમારી તાકાત ને તમે દીકરીઓ પગે લાગો, તમને તમે તમારી શું કિંમત છે એ ખોવો છો. ભારતની દીકરી કેવી હોય કિંમતને ખોવો છો, એટલા માટે હું આ વાત કરું છું. સાહેબ ગીગા મહિયાને હાથમાંથી બંદૂક પડી ગઈ અને આહુડા પડી ગયા. સાહેબ મૂછે લીંબુ લટકતા હોય એવો મરદને આહુડા પડી ગયા, અને એટલું કીધું બેટા જા હવે તારું નામ ન લીએ, મને બાપ કીધો તે. અને તેથી ગીગો મૈયો એટલું બોલ્યો તો બેટા બાપ દીકરીને લૂંટે નહીં, પણ તને આજ પટેલની દીકરી છો ને તને આ ગીગો મૈયો રાજપૂત એમ કહે છે કે તારા જેવી દીકરીઓ મારા દેશમાં આવશે ત્યાંથી ભારતની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય, આ ગીગો મૈયો કહે છે. હાલતી થઈ દીકરી. ગીગા મૈયાએ કીધું બેટા એક વાત કહું કે કયો ની બાપુ? બાપ દીકરીને લૂંટે નહીં પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીને ખવરાવવાની ફરજ ખરી હો. અરે હા લે બાપુ એ તો હું ભૂલી ગઈ, લ્યો 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 આ લ્યો આ હું રોટલા કરી આવ્યું, શાક મેં રીંગણાનું કર્યું, અડદની દાળ છે બાપુ, જો અથાણા પાપડ બધું. બાપુ એક કામ કરું બીજા વધારે રોટલા ઘડીને લઈ આવું, તમારા એટલા બધાને કેમ થાય? મિત્રો તેથી રોવા મીડ્યો તો બારવટિયો, અને એમ કીધું કે બેટા કાંઈ જ લઈ આવવાની જરૂર નથી, તારા જેવી દીકરીઓના હાથના રોટલાનો એક પોળિયો અમારા કોઠામાં જાહે ને હાથ પેઢીના પાપ ધોવાઈ જાહે, બેટા તારા જેવી દીકરીઓની જરૂર છે, અમારે અનાજની ભૂખ નથી. અને ખાવા બેઠા બારવટિયા. દીકરી હાલતી થઈ ગીગા મૈયાએ કીધું ઘડીક ઊભી રે બેટા, કા કે આ ઠામડા લેતી જા, તારી હાહુ કહે બાપે દીકરીને ઘરના ઠોસર્યા રાખી લીધા, દીકરીને ઘરના થાંભડા ન ખપે ભલા માણસ. કહેવાનો અર્થ મારો એટલો છે મિત્રો
આ આપણી પરંપરા છે ને ઈ પરંપરા જળવાય એટલે આવા કાર્યક્રમો થાય છે આવી કથાઓ ને એમાં મહાપુરુષો એવા પાકે આજે તારીખ સાથે તમને કહું 13 નવેમ્બર 1947 અમારા સોમનાથ દાદા ને દરિયા ને કાંઠે પુરુષ આવ્યો હતો પગે લાગવા માટે દાદા ને પગે લાગ્યો સોમનાથ ને અને અંદર વરાળ બળી ગઈ કે અમારો સોમનાથ નું મંદિર તૂટેલું એને ડગલા દીધા પાછા વળીને દરિયાનો પાણી અને પડકારો કરીને કઈ કેતું એવું લાગ્યું દરિયાના પાણી શું કીધું એ લોહ પુરુષ દુનિયા તને આવું દરિયો કેતો એવું એને લાગ્યું દુનિયા તને લોખંડી પુરુષ કે તને મજા આવે હિન્દુસ્તાનની શાન દાદો સોમનાથ નું મંદિર તૂટેલું પડ્યું છે તો તું લોહ પુરુષ કહેવાનો આવું એને દરિયાએ કીધું એવું લાગ્યું અને એવું લાગ્યું પાછો વળી તે દી 13 નવેમ્બર 1947 દરિયાના ખારા પાણીમાંથી આ માંજળી ભરી અને માણે આ પ્રતિજ્ઞા કરી હે વિધર્મીઓ હે વિદેશથી આવેલાઓ તમે અમારા ધર્મને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ આ સોમનાથના મંદિરને પૂર્ણ રીતે ઊભું કરી અને માથે ધજાનો ફરકાવું તો હું વલ્લભ પટેલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ હા 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 એને કરી બતાવ્યું ને એટલે એની વાતો અમે કરી છે ગાંઠિયા વણતા વણતા સુનમાં મોટા કરી જાય ના રાહડા નો હોય એ તો આપે જાણો છો અને જ્યારે વાત આવી હતી ચૂંટણીની મહાત્મા ગાંધીએ મને હમણાં ભાઈ ચીઠી દઈ ગયો છે એટલે મારે પછી મોગલમાંનો એક ભાવ ગાવો છે પછી બધાય કલાકારને ફરીથી વાર આવે એ રીતે આપણે જોવું પડે એટલે પણ 15 માંથી 13 મત વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન બનવા માટે મળ્યા અહીંયા બધા બેઠા અહીં ચૂંટણી થતી હશે એને કરવી જોઈએ એ સારી વાત સરપંચની લઈને બધી ચૂંટણી જ થાય છે રાષ્ટ્રપતિ સુધી ચૂંટણી કરવી બહુ સારું પણ પતી જાય ને ચૂંટણી એટલે બધાને ભેળા થઈને ભજીયા ખાવા આ તો આઈલા જ કરે હામ હામે કહું ન ટાણવી બરોબર ને 15 માંથી 13 મત વલ્લભભાઈ પટેલને મળ્યા હતા ગાંધીજીએ કીધું કે વડાપ્રધાન થવાનું કે થવાનું છે પછી કાંઈ જે કાંઈ અંદરો અંદર થયું હોય ગાંધીજીએ કીધું કે હવે તમારે નથી થવાનું વડાપ્રધાન વલ્લભભાઈ કે નથી થવાનું એમાં બીજું હું હોય મારે તો ભારતની સેવા હું ગમે એ રીતે કરી શકી આને કહેવાય બલિદાન આને કહેવાય આપી દેવાની ભાવના કોકની કલ્પના કરજો સરપંચની ફોર્મ ભરાતા એમ હામ હામ કાટલા પકડી લે ઘણી જગ્યાએ અમે આવી રીતે પ્રોગ્રામ કરવા જઈ આગલે વરે પ્રોગ્રામમાં હોય ને તો બહુ દેખાતો હોય કોઈ ભાઈ પૈસા નાખતો હોય તમને બીજે વરસ જાય ને પાછા તો પૂછી બોલા પોર હતા એ ભાઈ કેમ દેખાતા નથી તો કે એને આપણે ક્યાં બોલાવ્યા છે કંકોત્રી જ નથી દીધી આપણે કઈ કા નથી દીધી તો કે એને મારા હમું ફોર્મ ભર્યું લે ફોર્મ ભર્યું તો એને સારું સુવાસી છે એ જીત છે તારા કામ હરાય છે તું જીતી આમાં કાટલા ક્યાં પકડવાના છે એટલે એ વાત આવે ત્યારે ખબર પડે બલિદાન કોને કહેવાય હું ઘણીવાર બોલ્યો છું વલ્લભભાઈ પટેલે 565 રજવાડા હતા એની પાસે 1 કરોડ તેથી લીધા હોત ને જો 1 કરોડ એમાંથી કાઢ્યા હોત ને સયું થઈ એમાંથી કાઢી લીધા હોત ને 1 કરોડ તો એના પાસે એ વખતે 565 કરોડ હોત અટાણે એના ઇન્વેસ્ટમેન્ટ કરો તો કેટલા થાય હે પણ સાહેબ ભારતનો નાયબ વડાપ્રધાન હોય એનું મૃત્યુ થાય અને એના ખાતામાંથી પૂરા 300 રૂપિયા ન નીકળે ને એના 3000 કરોડના ટેચી ઊભા થાય એમને નથી થતું જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે કારણ કે આપો તો થાય એને દેશ માટે જ કર્યું અને ઈ રજવાડા સાહેબ ભાવનગર ગોહિલવાડ અટાણે આપણે ખુરશી ખાલી ન કરી જગ્યા ન આપી શકી કોકને 2 કલાક બેહું હોય તોય ઈ વલ્લભભાઈ કે નકર અમારે શું થાત અમારે બધાને વિઝા લઈને આજ પ્રોગ્રામ કરવા આવવું પડત અમારે ઉત્તર ગુજરાતમાં દેશ એવડા એવડા જેટલા રાજ્ય હતા એટલા દેશ થાત રાજ ઈ વખતના રજવાડા ઈ વલ્લભભાઈ ભાવનગર મહારાજને કીધું કે દેશ પ્રજા પ્રજા થઈ જશે કટકા કટકા આફ્રિકામાં 52 દેશ છે હો આફ્રિકામાં 52 દેશ છે અને આમ વસ્તીમાં આપણા જેવડો નથી તોય ઈ વલ્લભભાઈ વાત કરીને ગંગા જળિયું ગોહિલકુળ ભાવનગર મહારાજને કીધું દેશ અખંડ રહે એના માટે તમારે તમે શું કરી શકો તેથી 18 પાદરના ધણીએ કીધું તો એના માટે મારા 18 પાદર ઓળખોળ છે બસ ભારત એક રહેવું જોઈએ અખંડ ભારત રહેવું જોઈએ એનાથી વધારે બીજું કાંઈ ન જોઈએ સાહેબ રાતના રાજા હવારની પ્રજા થવાની તૈયારી કરી હતી આને બલિદાન કહેવાય એ બધાય મહાપુરુષોએ બલિદાન આપ્યા એને આપણે હવે જાળવી જવાનું આવા કામ થતા હોય ત્યાં પૈસા જ આપવાના માથા બાથા કાંઈ દેવા પડતા નથી અત્યારે પણ લોહી રેડવાનો સમય એ તો તેથી માથા આપી રજવાડા મેળવેલા એ પણ આપી દીધા